ધીરે મેં જોયું કે સોફ્ટવેર તો બધા ઘણા લોકો બનાવતા હતા, એટલે ધેન આઈ સ્ટાર્ટેડ વિથ વેબસાઇટ ડિઝાઇનિંગ. એ વખતે વેબસાઇટ એટલે બહુ બહુ મોટી ચીજ કહેવાય, એટલા હદ સુધી મોટી કહેવાય કે મારે લોકોને સમજાવવું પડે કે વેબ પેજ ને વેબસાઇટમાં ડિફરન્સ શું. જાણે કે હું એક્ઝામ્પલ આપું કે સર, વેબ પેજ એટલે કે તમે ભાડાના ઘરમાં રહો યા ફ્લેટમાં રહો, અને વેબસાઇટ એટલે કે તમારા પોતાનું ઘર. એટલે યુ નો ઓલ ધીસ થિંગ્સ ગોટ મી ઇન ટુ ધ સોફ્ટવેર બિઝનેસ, એન્ડ ધેન આઈ ગ્રેજ્યુઅલી ઇવોલ્વ ઇન ટુ ધ બિઝનેસ ઓફ વેબસાઇટ. પછી હવે જયારે એ બિઝનેસમાં કરતા હતા, હું અટવા જતી હતી, નરોડા જતી હતી લોકોને ડેમો આપવાના. ડેમો આપવાના એટલે એવી રીતે કે આપણે એ વખતે તો લેપટોપ બી લઈને, લેપટોપ તો બહુ મોંઘા હતા, 4-5 લાખ ને યુ યુ કાન્ટ અફોર્ડ ઇટ. તો હું આપણું પીસી લઈને જતી હતી, અને એ લોકો પાસે એ વખતે ઇન્ટરનેટ કનેક્શન બી નહીં લોકો પાસે, એટલે પોતાનું ઇન્ટરનેટ કનેક્શન બી દેખાડવાનું. તો ઘણી વાર તો એવું બી થતું હતું કે કસ્ટમર કહેતા હતા કે ભાઈ એમને તો ઇન્ટરનેટ કનેક્શન ખરીદવું છે, તો મારે સમજાવવું પડતું કે સર હું ઇન્ટરનેટ કનેક્શન નથી વેચતી, હું તો વેબસાઇટ વેચું છું. પછી ઘણી વાર યુ નો માર્કેટમાં ફિલ્ડમાં જતા જતા યુ લર્ન ધ ટ્રિક્સ ઓફ ધ ટ્રેડ. એટલે મારે તો આમ તો બધાને એક પહેલી શીખેલી કે તમે લાઈફમાં કઈ બી કરો, અગર બિઝનેસ કરવા માંગતા હો તો ધ ફર્સ્ટ થિંગ ઇઝ કે તમારે બધાએ ગ્રાઉન્ડ લેવલ પર જઈને કામ કરવાનું. એનાથી શું તમ લોકોને બહુ શીખવાનું મળશે, અને એ જે તમારો બેઝ જે ફાઉન્ડેશન કહેવાય એ તમારું સ્ટ્રોંગ થશે તો યુ વિલ બી 100% સક્સેસફુલ. અને એટલું બી યાદ રાખજો કે વેન એવર યુ ડુ બિઝનેસ, ઇટ ઇઝ કે યુ ડોન્ટ એક્સપેક્ટ કે તમને પહેલા દિવસે સક્સેસ મળવાની છે. તમારે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ યુ હેવ ટુ સ્લોગ ઇટ આઉટ. પણ જયારે તમે સ્લોગિંગ કરો તો ડુ નોટ લુઝ ફોકસ, કારણ કે અગર તમે ફોકસ લુઝ કરી દીધું, અગર થયું કરે યાર 3-4 મહિના ટ્રાય કર્યું ને નહીં ચાલ્યું તો હવે આપણે કંઈક બીજું ટ્રાય કરીએ, નેવર ડુ દેટ, ઓલવેઝ સ્ટિક. એટલે મેં મારા આ ફંડામેન્ટલ્સ બહુ ક્લિયર હતા, એટલે મેં આઈ સ્ટિક ટુ માય બિઝનેસ, અને ધેટ ઇઝ ધ રીઝન કે ધ બિઝનેસ વોઝ સક્સેસફુલ. કારણ કે મને મને મેં એવું બી સાંભળ્યું છે કે યુ નો કોઈ બી બિઝનેસને તમારે 1000 દિવસ તો આપવા જ પડે. યુ હેવ ટુ ગીવ 1000 ડેઝ ટુ એની બિઝનેસ. યુ શુડ હેવ કોન્ફિડન્સ ઇન યોર પ્રોડક્ટ એન્ડ યુ શુડ હેવ કોન્ફિડન્સ ઇન યોર સેલ્ફ. ઇફ યુ હેવ દેટ, ઇવન ઇફ યુ ડુ એની બિઝનેસ, નોટ નેસેસરી સોફ્ટવેર બિઝનેસ, એની બિઝનેસ યુ ડુ, યુ આર ગોઈંગ ટુ બી સક્સેસફુલ. રિઝલ્ટમાં હવે એક સવાલ એ થાય છે કે આટલા બધા ક્ષેત્રો હતા કારકિર્દી બનાવવા માટે, તો પણ તમે કોમ્પ્યુટર સોફ્ટવેરની જ પસંદગી કેમ કરી? અને ઇન્ડિયામાં કોમ્પ્યુટરનું હમણાં જાગૃતિ હમણાંથી આવી છે, આપણે એક કડવી હકીકત સ્વીકારવી પડે, તો ત્યારે તમને થોડી ઘણી પણ બીક લાગી હતી ખરી અને કારકિર્દી તરીકે પસંદગી કરતા? એઝ આઈ સેડ બિફોર કે મેં કહ્યું કે સોફ્ટવેર ઇઝ સચ અ ફિલ્ડ જેમાં વધારે ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી, ઇટ્સ અ નોલેજ એરિયા. એટલે ધેટ એટ્રેક્ટેડ મી, મોટિવેટેડ મી કે મારે આ સોફ્ટવેરના ફિલ્ડમાં જવું છે. અને એક નવું ફિલ્ડ હતું, સી આઈ ઓલવેઝ લાઈક ટુ ડુ ન્યૂ ઇનોવેટિવ એન્ડ ક્રિએટિવ થિંગ, બિકોઝ આઈ વોન્ટ ટુ વર્ક ફોર સક્સેસ. મારો લાઈફનો ફંડામેન્ટલ છે કે યુ વર્ક ફોર સક્સેસ એન્ડ મની હેઝ ટુ ફોલો. પૈસા તો બધાને જોઈએ છે, મને બી જોઈએ છે, બધાને જોઈએ છે, બટ માય મેજર એમ ઇઝ કે અગર કોઈ બી ચીજ સક્સેસફુલ થશે તો મની હેઝ ટુ ફોલો. સેકન્ડલી, આ જે સોફ્ટવેરનું ફિલ્ડ છે એ બહુ ચેલેન્જિંગ ફિલ્ડ છે. ઇટ ઇઝ અ ઇનોવેટિવ ફિલ્ડ, ક્રિએટિવ ફિલ્ડ, એમાં રોજ નવી ચીજો આવે છે, રોજ નવું શીખવું પડે છે, નવા ડેવલપમેન્ટ છે. એટલે યુ નો યુ હેવ ટુ કીપ યુઅર સેલ્ફ અબ્રેસ્ટ વિથ ટેકનોલોજી, અને એટલે મને આ ફિલ્ડ બહુ ગમ્યું. હવે તમારો જે નેક્સ્ટ પોઈન્ટ હતો કે તમે જે કહો છો કે અત્યારે ઇટ ઇઝ કમિંગ અપ નાવ, યુ આર રાઈટ, એમાં કોઈ ના નથી. પણ ધ વે આઈ લુક એટ થિંગ, હું નાની હતી તો મને એવું શીખવાડ્યું છે, એક એક્ઝામ્પલ એવો આપ્યો હતો કે 2 માણસોને આફ્રિકા મોકલાય, એક કંપનીને ઇન્ડિયાની બૂટ બનાવવાની કંપની, 2 મેનેજરને આફ્રિકા મોકલ્યા કે જો બૂટનું માર્કેટ કેટલું છે, કે શૂઝનું સેન્ડલનું માર્કેટ. તો એક આવીને કે અરે માર્કેટ જ નથી, કારણ કે કોઈ પહેરતું નથી. બીજો કહ્યું કે અરે બહુ માર્કેટ છે, કારણ કે કોઈ પહેરતું નથી. સો સિમિલરલી આઈ ટુક દેટ ફિલ્ડ એઝ દેટ ફિલ્ડ, કે ઓકે ધીસ ઇઝ અ ન્યૂ ફિલ્ડ ધેટ આઈ હેવ ટુ ડેવલપ ધ માર્કેટ, એન્ડ વેન આઈ ડેવલપ ધ માર્કેટ દેટ ઇઝ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર મી. સો દેટ ઇઝ વાય આઈ કેમ ઇન ટુ ધીસ ફિલ્ડ. રુઝલબેન, હવે એક ક્વેશ્ચન મને એ થાય છે કે આ કામ કરતા કરતા પણ તમારે અનેક મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હશે, તો એનો તમે કેવી રીતે હલ શોધ્યો અને કેવી રીતે તમે હાઉ ડીડ યુ કમ આઉટ ઓફ ધેટ, એ અમને જણાવશો. પીપલ આઈ વુડ નોટ લાઈક યુ ટુ ઓર એનીબડી ટુ યુઝ ધીસ વર્ડ મુશ્કેલી, બીકોઝ ધીઝ આર નેગેટિવ વર્ડ્સ. લેટ અસ યુઝ પોઝિટિવ વર્ડ્સ લાઈક ચેલેન્જીસ, બરોબર છે? બીકોઝ ચેલેન્જીસ આર એટલે સે મુશ્કેલ નથી, તમે કઈ બી કામ કરો તો યુ પોઝ અ ચેલેન્જ. અગર અહીંથી પેલો રસ્તો ક્રોસ કરવો છે તો સામે ગાડીઓ આવે છે, સો યુ હેવ ટુ વેઇટ, એન્ડ ધેટ્સ અ ચેલેન્જ ફોર, ઇટ્સ નોટ અ ટ્રબલ ઓર મુશ્કેલ ફોર યુ. સો આઈ લાઈક ટુ યુઝ ધેટ વર્ડ કે ધીઝ ઇઝ અ ચેલેન્જિંગ થિંગ. અને જ્યારે તમે એ માઇન્ડસેટ ને એ મેન્ટાલિટીથી કામ કરો છો, સો યુ તમારું જે બોડીનું જે કેમિસ્ટ્રી છે પોતે તમારા હોર્મોન્સને એને મોટિવેટ કરીને તમને એ ચીજને પાર, એ ચેલેન્જને પાર પાડવાની શક્તિ આપે છે. સો હવે કમિંગ બેક ટુ, હવે કેવા કેવા ચેલેન્જીસ હતા. ચેલેન્જીસ તો એક ઢૂંઢો 100 મળે, એટલે કમિંગ વિથ લેટ્સ સે કે વેન આઈ સ્ટાર્ટેડ વિથ સોફ્ટવેર, વેન આઈ સ્ટાર્ટેડ વિથ મલ્ટીમીડિયા, તો લોકોને મલ્ટીમીડિયા શું ખબર નહીં, ખબર પડે તો એ બહુ મોંઘું પડે, અને એ લોકોને પહેલા એ રિક્વાયરમેન્ટ ના હોય, કારણ કે વેન થિંગ્સ આર કોસ્ટલી પીપલ ફીલ કે ચાલ અત્યારે જરૂર નથી પછી કરો છો. એટલે ધીઝ આર સમ પ્રોડક્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સ.
પછી પ્રોબ્લેમ માં બીજું કે એઝ અ ફિમેલ વેન આઈ ગો આઉટ ઇટ ઇઝ ઓબ્વિયસલી કે એ જમાનામાં આઈ એમ ટોકિંગ અરાઉન્ડ 15 યર્સ બેક તો લેડીઝો એટલા બહાર ફિલ્ડ પર હવે તો લેડીઝ ફિલ્ડ પર દેખાય છે એ વખતે તો 6 અને 7 વાગે છોકરીઓ જોબ કરતી હોય તો 6 વાગે જ આવી જાય તો હવે પીટીઓ ચાલુ થયું અને ગવર્મેન્ટે રિલેક્સ કર્યા કે લેડીઝ કે તો એ વખતે તો લેડીઝ એક તો પાછા ફિલ્ડ પર જાઓ પાછું ફિલ્ડ નવું આઈટી નું ફિલ્ડ એટલે ઘણા લેડીઝોને અલગ રીતે બી જોતા હોય કે આ ટેકનોલોજી ફિલ્ડમાં છે આ બેનને ખબર પડે છે બેનથી કામ થશે These are the challenges which I faced. But I mean, ultimately it always helped. Because it मारा मारते एक positive भी होती है कि as a female going, there was a benefit out of it also. Because જે હજી બી લોકો જાણે કે બેન જાય એટલે બેન ને તરત શું કહેવાય બોલાવી લે કેબિન માં કલાકો બહાર ના બેસાડે યા બેન નું આમ બરોબર સમજે એન્ડ પીપલ એઝ સચ ડુ ટ્રસ્ટ ફિમેલ્સ ફોર ધેર ઓનેસ્ટી કમિટમેન્ટ એન્ડ ડેડિકેશન એટલે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ઇટ એન્ડ મેં જે આપણે જે ફિમેલ્સ ની સ્ટ્રેન્થ છે યા જે આપણું કામ ની સ્ટ્રેન્થ હતી જે રીતે આપણે સમજાવતા હતા લોકોને તો ધીસ વોટ એવર ચેલેન્જીસ વર વી કુડ કન્વર્ટ ધેમ ઇન્ટુ સક્સેસ બેન હવે એક પ્રશ્ન એ થાય છે કે આઈટી ના ક્ષેત્રમાં ભવિષ્ય માટે તમે શું પ્લાનિંગ કરીને રાખ્યા છે એઝ આઈ સેડ આઈટી ઇઝ અ વેરી ઇનોવેટિવ ક્રિએટિવ ફિલ્ડ જેને કે મેં સોફ્ટવેરથી ચાલુ કર્યું પછી મલ્ટીમીડિયા પછી આઈએસપી નો બિઝનેસ કર્યો જેમાં અમે પેલું નવું ઇનોવેશન કર્યું ઇન્ટરનેટ વાયા કેબલ એ જમાનામાં લોકોને ડાયલોગ ઇન્ટરનેટ વાપરતા હતા અને ઇન્ટરનેટ વાયા કેબલ શું ખબર નહીં પછી અમે આપણે એટલે શીખવાડ્યું કે ઇન્ટરનેટ વાયા કેબલ એટલે તમારે ઓનલાઈન થાય 24 અવર્સ તમે ઓનલાઈન રહી શકો વી ડુ લોટ ઓફ આરએનડી લોકો અમારી પર હસતા હતા જયારે અમે કહ્યું કે અમારી રીતે કેબલ થોડા ઇન્ટરનેટ આપશે તો લોકો હસ્યા કે તમે કેવી રીતે આપી શકશો કારણ કે ટેકનિકલ દ્વારા લોટ ઓફ હર્ડલ્સ ઇન્ટુ ઇટ લોટ ઓફ ચેલેન્જીસ ઇન્ટુ ઇટ કે જેને કે લેટસે તમારો જેને કે આજની તારીખમાં અમારા કેબલ 10-10 કિલોમીટર લાંબા ચાલી રહ્યા છે અને એમાં તમારે ઇન્ટરનેટ જોઈ શકો છો એ વખતે 100 મીટરથી વધારે લોકો કેબલ્સ લાંબા નાખી જ નહીં શક્યા રહે ટેકનિકલી ચાલે જ નહીં બીજું કે સ્પીડ તમે કંટ્રોલ ના કરી શકો એટલે તમારી બેન્ડવિથ મિસયુઝ થાય એટલે નો સો વી કવર્ડ ઓલ ધોઝ થિંગ સો ધીસ વોઝ અ ટેકનિકલ ચેલેન્જ ફોર અસ એન્ડ વી ઓવરકમ ઇટ એન્ડ વી મેડ અ બિઝનેસ આઉટ ઓફ ઇટ વી મેડ અ પ્રોડક્ટ આઉટ ઓફ ઇટ એન્ડ વી વેર સક્સેસફુલ ઇન ધ બ્રેન્ડ નેમ ઓફ ઇકોમ ઓપોર્ચ્યુનિટીઝ પ્રાઇવેટ લિમિટેડ હવે મારું નેક્સ્ટ વેન્ચર છે reachgujarat.com એના માટે અમે શું કરીએ છીએ કે લેટ અસ સે નાઉ ઇન્ટરનેટ તો હવે એવરીવેર એવરીબડી નોઝ અબાઉટ ઇટ સો વી આર નોટ ટ્રાઇંગ ટુ પુટ અપ અ રિજનલ પાવર હવે રિજનલ પાવર એટલે શું કે લેટ અસ સે તમે બીજી સાઇટ જોતા હશો યાહુ ને ગૂગલ ને બીજી બધી સાઇટ્સમાં તમે ઓલ ઇન્ટરનેશનલ સાઇટ્સમાં બધી ઇન્ટરનેશનલ ન્યૂઝ મળે છે વોટ આઈ એમ ટોકિંગ ઓફ રિજનલ પાવર ઇઝ સમથિંગ વેરી લોકલ જેને તમે રીચ ગુજરાતમાં આખા ગુજરાતના ટુ ટ્રેવલ ડેસ્ટિનેશન્સ ટુ ડિફરન્ટ ટુર પેકેજીસ ગેટ અવે રિટેલના આઉટલેટ્સ પછી મોલ્સ મલ્ટીપ્લેક્સીસ શોપિંગ એટલે આઈ એમ ટોકિંગ અબાઉટ થિંગ્સ ટુ વિઝિટ ઇન ગુજરાત એટલે હું આખું આ રિજનલ એક રીચ ગુજરાત કરીને પોર્ટલ બનાવી રહી છું સેકન્ડલી ધ સેમ વે લાઈક રીચ ઝારખંડ રીચ ઉત્તરાખંડ રીચ કેરેલા રીચ ગોવા એવી રીતે અમે રિજનલ પાવરને એકઠો કરી રહ્યા છીએ તાકી લોકોને એનીબડી ઇવન આપણા ગુજરાતના લોકોને બી આજની તારીખમાં ખબર નથી કે ગુજરાતમાં શું ચીજો જોવા જેવી છે ક્યાં જવા જેવું છે ક્યાં નથી વોટ આર ધ ન્યુ ડેવલપમેન્ટ ઇન ગુજરાત વિચ આર ધ ન્યુ મોલ્સ મલ્ટીપ્લેક્સીસ સો ધીસ ઇઝ વોટ માય ન્યુ પ્રોજેક્ટ ઇઝ ઓન અને બીજા બી ટેકનિકલ પ્રોજેક્ટ બી અમે કરી રહ્યા છીએ ઓબ્વિયસલી સ્લોલી વીલ ગેટ ઓન ટુ દેટ વન્સ અમારી થોડી આરએનડી એમાં સક્સેસફુલ થાય સો કમિંગ બેક ટુ ઓબ્વિયસલી આઈ વિલ બી ઇન ધ આઈટી ફિલ્ડ ઓનલી એન્ડ થેન્ક્સ ટુ આઈટી ફિલ્ડ આઈ એમ ગેટિંગ સો મેની ચેલેન્જીસ એન્ડ ધીસ ગેટ્સ મી ટુ વર્ક ઓન ધ ક્રિએટિવ એન્ડ ઇનોવેશન સો એન્ડ ધેટ ઇઝ ઓલ વેરી વેરી સક્સેસ